न त्वहं कामये राज्यं न स्वर्गं न पुनर्भवं कामेय दुःख तप्तानां प्राणिना मार्ति नाशनम। उपनिषदनो आ श्लोक आचार्य जेबी कृपलाणी पोतानी तपस्याना अंतिम समयमां ज्यारे अमदावादनी सिविल हॉस्पिटलमां हता त्यारे 14 वर्ष पछी विदेशथी पोतानी डॉक्टरी छोड़ीने भारत आवेला एक युवानने संभळावी रह्या छे, जेनो अर्थ थाय छे मने राज्यनी कामना नथी, स्वर्ग के पुनर्जन्म पण नथी जोईता, मारी कामना फक्त एटली के जे दुखी छे एना दुख दूर करी शकू। कृपलाणीजीनी आ शेखे युवाने जीवनमां उतारी अने विचारधाराने आगळ वधारी। ए युवाननुं नाम डॉक्टर एचएल त्रिवेदी, पद्मश्री हरगोविंद लक्ष्मीशंकर त्रिवेदी। तमे आ नाम कदाच न पण सांभळ्युं होय, पण आ नाम 6883 वधारे किडनी ट्रांसप्लांट थयेला दर्दीओने याद छे। आ नाम याद छे डायलिसिसनुं मशीन शोधनार विल्हेम कॉल्फने। आ नाम याद छे ए एडवोकेट जनरलने जेणे भर अदालतमां एचएल त्रिवेदी माटे पोतानी वकालत छोड़ी देवानुं कह्युं। आ नाम जे घणुं चर्चामां आव्युं ज्यारे बिन लादेन नामनो आतंकवादी एक दर्दी तरीके आ डॉक्टरनी मदद मांगतो हतो। ए नाम जे हवे वारसो बनी गयुं छे, ए वारसाने जाणवो होय तो अमदावादनी इंस्टिट्यूट ऑफ किडनी डिसीज एंड रिसर्च इंस्टिट्यूटने जुओ। लक्ष्मीशंकर त्रिवेदी हळवदना चारडवा गामे शिक्षक। તેમના અતિ સામાન્ય પરિવારમાં 31 ઓગસ્ટ 1932 રોજ જન્મ થાય છે તેમના બીજા પુત્ર હરગોવિંદનો। ભણવામાં અવ્વલ, પણ આગળ ભણાવવા માટે પૈસા નહીં। લક્ષ્મીશંકર એકલા કમાય અને ખાનારા 7 લોકો। માતા શારદાબેન ત્રિવેદી કરકસર કરીને ઘરની ઘંટી ચાલુ રાખતા, પણ હરગોવિંદ સમજણા થયા એ પહેલા બીમારીના કારણે તેમના માતા ગુજરી ગયા। સમય પસાર થયો, સમજદારી વધવા લાગી અને પ્રી સાયન્સ બાદ મેડિકલ પસંદ કર્યું। એ સમયે ગુજરાતમાં 2 જ કોલેજ, એક અમદાવાદ બીજી વડોદરા, 120 જગ્યા અને એના માટે 5000 ઉમેદવાર, અને અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં 1953 એડમિશન મળ્યું। ત્યારે એચએલ ત્રિવેદીને નહોતી ખબર કે આ જ કોલેજ તેમની કર્મભૂમિ બનવા જઈ રહી છે। થોડા વર્ષો પછી તેમને ત્યાં પ્રોફેસર તરીકે બોલાવવામાં આવશે, સિવિલમાં કિડનીની અલગથી હોસ્પિટલ બનાવશે અને તેમના જ નામે કિડની ઇન્સ્ટિટ્યૂટ ખુલશે। વર્ષ 1959માં મેડિકલના 4 વર્ષ પૂરા થયા અને તેમણે જુનિયર લેક્ચરર તરીકે થોડો સમય સેવા આપી, સાથે અમેરિકન કાઉન્સિલ દ્વારા લેવાતી ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સની ECFMGની તૈયારી કરી। એ દરમિયાન ડિસેમ્બર 1961માં લગ્ન થયા શારદા ત્રિવેદી સાથે। આ લગ્ન જ કદાચ તેમની સફળતાની શરૂઆત હતી। તેમના દ્વારા થનારા એવા કાર્યની જેમાં તેમને સતત જરૂર પડી, દરેક સ્થિતિમાં સાથે ઊભા રહે તેવા સાથીની। 1963માં પરિણામની જાણ થઈ અને ડોક્ટર ત્રિવેદી નીકળ્યા અમેરિકાની ક્લીવલેન્ડ યુનિવર્સિટી જવા। અમેરિકાની આ 3 વર્ષની કારકિર્દીએ અનુભવની સાથે તેમને આપ્યા ગુરુ વિલ્હેમ કોલ્ફ, જીવનભરના મિત્રો અને આવડત, જે કિડની ઇન્સ્ટિટ્યૂટના નિયામક બન્યા પછી તેમને કામે લાગવાના હતા। અમેરિકાની લેકવુડ હોસ્પિટલમાં જોડાયા, પહેલો જ દિવસ અને દર્દીને ECG મશીન પર તપાસવાનું કહેવાયું। ભારતમાં આ કામ ટેકનિશિયન કરતા, પણ અમેરિકામાં એવું નહોતું, તેમને આવડતું નહોતું, પણ મશીન ચાલુ કર્યું, ખોટું બટન દબાવ્યું અને મશીન બંધ પડ્યું। આખી હોસ્પિટલમાં કાનાફૂંસી ચાલી। 3 વર્ષ પછી જ્યારે ચીફ રેસિડેન્ટ બન્યા ત્યારે એકમાત્ર ડોક્ટર હતા જેણે તમામ ઇમરજન્સી દર્દીઓને તપાસ્યા હોય। કેનેડાની મેકમાસ્ટરમાં 6 વર્ષ રહ્યા, તેમને યુનિવર્સિટી હોસ્પિટલમાં ફેકલ્ટી ન બનવા દેવાયા કારણ કે તેઓ અમદાવાદની બીજે મેડિકલમાંથી ભણ્યા જેને ત્યાં માન્યતા નહોતી, પણ તેમની આવડતના જોરે તેમના ઉપરીએ તેમને ફેકલ્ટીની જવાબદારી સોંપી અને FRCP ની પદવી પણ આપી। એવું જ ભારતમાં થયું, જ્યારે તેમણે અમદાવાદ નેફ્રોલોજીના પ્રોફેસર તરીકે અરજી કરી ત્યારે સામે સવાલ એ થયો કે તમારું ભણતર તો કેનેડાની લેટિન ભાષામાં છે, આથી તમે અરજી નહીં કરી શકો। પણ આવી કેટલી અડચણો તો એ પહેલાં જ પાર કરી ચૂક્યા હતા અને એટલે જ અટકવાના નહોતા। 6 વર્ષ કેનેડા રહ્યા। વર્ષ આવ્યું 1977, ઇન્દિરા ગાંધીની સરકારે બહાર વસતા ભારતીયોને દેશની સેવા કરવા માટે કહેણ મોકલાવ્યું। તેમને કેનેડામાં ગુજરાત સરકાર તરફથી તાર મળ્યો, અમને નેફ્રોલોજી વિભાગમાં તમારી નિમણૂક કરવામાં રસ છે, ગાંધીનગર ઇન્ટરવ્યૂ માટે આવવું। આ વાત પર કંઈ ધ્યાન ન આપ્યું તો થોડા સમયમાં ફરી એકવાર તાર આવ્યો, બીજે મેડિકલ કોલેજમાં પ્રાધ્યાપકના હોદ્દા માટે તમે ગંભીરતાથી વિચાર કરો। પછી આવ્યો એ વળાંક જ્યારે એમણે ભારત આવવાનું વિચાર્યું। 13 જાન્યુઆરી 1977 ગાંધીનગરની હેલ્થ ઓફિસમાં સવારથી જ સેક્રેટરી કોઈની પ્રતીક્ષામાં હતા। મુસાફર કેનેડાથી આવ્યા, જેવા ઓફિસમાં પહોંચ્યા કોઈ જ ઔપચારિકતા વગર સેક્રેટરી શ્રીમતી સિંગલાએ પૂછ્યું, બીજે મેડિકલમાં પ્રાધ્યાપક તરીકે જોડાશો? કેનેડામાં સેટ પોતાની 6 વર્ષની પ્રેક્ટિસ છોડીને આ બાબતે વિચારવું અઘરું હતું।
તેમણે સમય માંગ્યો, પણ સેક્રેટરીએ કહ્યું કે આપણી પાસે કોઈ સમય નથી. જો અત્યારે તેઓ નહીં જોડાય તો મુખ્યમંત્રીના નજીકના માણસને પદ આપી દેવા માટે દબાણ હતું. 14 વર્ષ વિદેશમાં રહ્યા બાદ ભારતમાં ટાટા હોસ્પિટલ કે હિન્દુજા હોસ્પિટલ તરફથી આવેલી ઓફર છોડીને બીજેમાં જોડાવું અને એ પણ તરત જવાબ આપવો ખૂબ અઘરું હતું, પણ આખરે એમણે હા કહ્યું. જો ન જોડાતા તો કદાચ અમદાવાદને અને ભારતને કિડની ઇન્સ્ટિટ્યૂટ ન મળત. 13 જાન્યુઆરીએ મળ્યા, 16 તારીખે ઇન્ટરવ્યૂ થયો અને 17 તારીખે નિમણૂક પત્ર મળ્યો, અને સાથે મળી એક જૂની ઓરડી, તૂટેલી ખુરશી અને એશિયાની સૌથી શ્રેષ્ઠ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બનાવવાનું સપનું. હવે શરૂ થયો સપના પૂરા કરવાનો સંઘર્ષ, જેમાં સામે હતી સત્તા, તેમાં બેઠેલા અધિકારીઓ, સાથેના કર્મચારીઓ, પણ તેમના સાથી બની રહ્યા પત્ની અને 5 સહાયક ડોક્ટર, જેમણે લોકો પાસે દાન ઉગરાવીને દર્દી નારાયણની સેવા માટે 12,000 વારમાં કિડની ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કર્યું. પણ આ કામ બોલવા જેટલું સરળ નહોતું. 6 વર્ષ લાગ્યા આ કામને કાગળ પર ઉતારવામાં. સચિવ દયાળજીનો છેલ્લો દિવસ અને 7 ઓક્ટોબર 1981ની સાંજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની એન્ડ રિસર્ચ સેન્ટરની કાગળ પર મંજૂરી મળી. પ્રથમ નિયામક બન્યા ડોક્ટર HL ત્રિવેદી, અને હવે આ યોજના કાગળ પરથી જમીન પર ઉતારવાની હતી અને ચલાવવાની પણ હતી. ચલાવવા માટે જરૂર હતી ફંડની, સાથીઓની, પણ લોકોએ તેમની ઓફિસ બાળી, તેમની સામે હડતાળો કરી, હુમલો કરવાની કોશિશ કરી, ચારિત્ર્ય પર લાંછન લગાવ્યા અને એમને દૂર કરવા માટે અમુક લોકોએ ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી પ્રયાસો કર્યા. આ બધાથી તેઓ વ્યથિત ન થયા. સંસ્થાને વધારે મોટી કરી, સંસ્થાનું સ્વાયત્ત સંચાલન કર્યું, દાન ઉઘરાવ્યું. 1 કલાકમાં 1 કરોડથી લઈને વ્યક્તિદીઠ 11 રૂપિયાનું દાન પણ લેવા લાગ્યા. વગર કોઈ સંપત્તિએ એક બેંકે 8 લાખ રૂપિયાની લોન આપી. પહેલીવાર એવું પણ બન્યું કે વિધાનસભામાં વિપક્ષે બિલ મૂક્યું. પ્રત્યારોપણ અને અંગદાન કાયદો અને તમામ શાસકોએ વધાવી પણ લીધું. 12,000 વારમાં મળેલી જગ્યા પર 1989માં બાંધકામ શરૂ થયું. ઇમારત બનાવવામાં 10 કરોડ જેટલો અંદાજિત ખર્ચ હતો. 25% જેટલી રકમ સરકાર પાસેથી મેળવી, 50% જેટલી રકમ દાનથી મેળવી. અદ્યતન સાધનો સજ્જ ઇન્સ્ટિટ્યૂટ બનાવી, સત્તાવાર ઉદઘાટન જેનું થયું જ નહોતું, જ્યાં દર વર્ષે 21,300થી વધુ દર્દીઓ ફક્ત કિડનીના રોગની સારવાર લેવા માટે આવે છે. 438 જેટલી અત્યારે પથારી છે. દર વર્ષે લગભગ 45,000થી વધુ ડાયાલિસિસ થાય. પહેલું ટ્રાન્સપ્લાન્ટ અહીંયા વર્ષ 1989માં થયું. ત્યારબાદ અત્યાર સુધીમાં 6,883થી વધારે કિડની ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે. આ બધાથી જ ડોક્ટર HL ત્રિવેદીને કિડનીવાળા ડોક્ટર તરીકે લોકો ઓળખે છે, અને એ પોતે જ દર 31 ઓગસ્ટને દર્દી કલ્યાણ ઉત્સવ તરીકે ઉજવવાની શરૂઆત કરી. તે ઉત્સવ શું કામ? તો એમાંથી જે રકમ ભેગી થાય તેને દર્દીના કલ્યાણ માટે વાપરવાની. આ સાંભળીને એમ થતું હોય કે આટલું બધું કર્યા પછી ડોક્ટરે કામ ક્યારે કર્યું? તો ડોક્ટર 83 વર્ષની ઉંમર સુધી દર્દીઓની સારવાર કરતા. એમણે જાતે લગભગ 5,800થી વધારે ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. એમનું કામ હજુ પણ એમના સાથી અને શિષ્ય આગળ ધપાવે છે. એમની જે 5ની ટોળકી હતી, એમની ટીમ હતી, એમાંથી એક ડોક્ટર વિનીત મિશ્રાને સાંભળીએ. સાહેબે એક જ વસ્તુ શીખવાડી કે દર્દીથી મોટું કંઈ જ નથી. માગવા જાઓ, દર્દી માટે જો તમે ડોનેશન માગવા જાઓ તો દિગંબર થઈને ડોનેશન માગો. દર્દીના હિત માટે કોઈ કાર્ય કરવા જાઓ તો દિગંબર અવસ્થામાં, એટલે સંપૂર્ણ રીતે નિસ્વાર્થે, એકદમ સારી રીતે, જે કહીએ ને કે ભાઈ દિગંબર, કપડાં વપડા કાઢીને જ જવું, અને જ્યાં સુધી એનું હિત ના સચવાય ત્યાં સુધી ઝઘડો, ત્યાં સુધી એ કરવું. સાહેબનો જે ધ્યેય, સાહેબનો જે દર્દી પ્રતિનો, દર્દી નારાયણનો જે કન્સેપ્ટ છે એ સાહેબે જાગૃત કર્યો. આમ કહીએ ને કે અમુક 100 વર્ષના દસકામાં દર્દીનું હિત રાખવા વાળો કોઈ જો વ્યક્તિ જન્મે તો એ સાહેબ. હા, અને સાહેબે જે દર્દીઓ માટે આપણા સ્ટેટ અને આપણા દેશના લોકો માટે કર્યું, સાહેબ પહેલાં કોઈએ નહોતું કર્યું, અને સાહેબ જે માળખું બનાવી ગયા છે, અને હું એ ભાગ્યશાળી માનું છું કે એ માળખું જ્યાં સુધી સાહેબને બધાએ ભેગા થઈને બનાવ્યું એને હું ઉપર સુધી લઈ જઈ શક્યો છું. સાહેબના જેટલા વિચારો, જેટલી કલ્પનાઓ હતી બધાને હું સાકાર કરવામાં
સક્ષમ થયો છું અને એનાથી જ આગળ વધી રહ્યા છે. કઈ કેટલાય લોકોને નવું જીવન આપનારા ડોક્ટર ત્રિવેદી 2 ઓક્ટોબર 2019 દિવસે દેહ છોડીને ગયા. પણ એમણે બનાવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર IKDRC ડોક્ટર HL ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સર્વિસીસ અમદાવાદમાં હજુ પણ અડીખમ છે. દેશના કેટલાય લોકો આ સારવાર લઈ રહ્યા છે. દર્દી કલ્યાણ ઉત્સવની શુભકામનાઓ સાથે નમસ્કાર.